धारे तोय शांत सुकोमल गरजे त्यारे काळा वादळ हसी पडे तो કોઈને નહીં કરો, પ્રોમિસ મી માં. માં મને પ્રોમિસ કરો કે આ વાત તમે કોઈને નહીં કહો, પ્લીઝ પ્લીઝ. માં પ્લીઝ, આ વાત હર્ષને ન ખબર પડવી જોઈએ. કહી દે, આ બધું ખોટું છે હર્ષ. મારો સોદો કરી નાખ્યો કે પછી તું મારી પાસેથી શું અપેક્ષા રાખે છે? એક વસ્તુની જેમ તે મને ખરીદી લીધો છે દીપિકા. ઠીક છે, માઇકની કોઈ મજબૂરી હશે એટલે એને તારી સાથે ડીલ કરી. મારી કોઈ મજબૂરી નથી. નહીં મહેક, આ બેવકૂફી છે, માત્ર ને માત્ર બેવકૂફી. અરે આજના જમાનામાં તું આવી વાતો કરે છે? વિજ્ઞાન ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું છે ને તું જૂનવાણી વાતોને લઈને બેસી ગઈ છે. ગમે તેટલું કહો તમે, પણ પોતાનું બાળક એ પોતાનું બાળક હોય. માં બતાવો. કેવી રીતે થયું? શું કર્યું? માં કેવી રીતે થયું આ બધું બોલો. તમે દીવા ઉપર હાથ મૂક્યો હતો? મારા કાળજામાં જે બળતરા થાય છે ને એના કરતા તો આ બળતરા ક્યાંય ઓછી છે. મહેક માની ગયા છે, હું નહીં માનું. ગમે તે થઈ જાય, તમારા બંનેની આ ડીલમાં સૌથી વધારે નુકસાન મને થયું હશે એવું નથી.
તને પણ કોઈ ફાયદો નથી થયો, કારણ કે હું તો તને મળ્યો જ નથી. બસ તને મળ્યા છે તો ઘણા બધા અધૂરા સપના, અધૂરી યાદો, જે ક્યારેય પૂરી નહીં થાય એવી ઈચ્છાઓ, એકલતા અને હા આ વહેતા આંસુઓ. હવે જિંદગી પર બેઠી બેઠી ગણ્યા કરજે અને આ બધાનો હિસાબ માંડ્યા કરજે. વર્ષો જૂનો સંબંધ તૂટ્યો છે અને લાગણીઓ જડોની જેમ એકબીજાના હૃદય સાથે ચોંટેલી હતી અને ખેંચીને છૂટી પાડતા થોડી વાર તો લાગશે. અને જડોનું તો એવું હોય છે ને કે જ્યાં સુધી બધું લોહી ચૂસી નથી લેતી ને ત્યાં સુધી એ ખરી નથી પડતી. અને લાગણીઓથી ભરેલી જડોને માત્ર પ્રેમ જોઈતો હોય છે. એનો અર્થ એમ થયો કે જ્યાં સુધી હર્ષના મનમાં તારે માટે પ્રેમ છે ત્યાં સુધી એ તને નહીં ભૂલે. અને મને ખબર હતી દીપિકા કે હર્ષ આ બધું મને ઈર્ષા અપાવવા માટે કરી રહ્યા છે. અને એનાથી સમજાતું કે અત્યાર સુધી એ વસ્તુ તમને કેમ ન દેખાય અને તમને કેમ ન સમજાય. એક છોકરીને એટલી તો ખબર પડતી જ હોય છે કે છોકરાના મનમાં એના માટે શું લાગણીઓ હોય છે ને કયા પ્રકારની લાગણીઓ હોય છે. છોકરો ઢોંગ કરે છે કે નહીં
મહેક શું કરતી હશે? એને ઊંઘ આવી ગઈ હશે? આટલું થયા પછી પણ એ શાંતિથી સૂઈ શકી હશે? શાંતિથી ઊંઘ કેવી રીતે આવે? મને ગમે એટલો ઢોંગ કરી લઉં કે મને કંઈ જ ફરક નથી પડતો, પણ અંદરથી મારું હૃદય દરેક પડે રડતું જ હોય છે. મને અંદાજો નહોતો કે વાત અહીંયા સુધી પહોંચી જશે. રાતો રાત મહેક આટલી બધી નિર્દય ને પથ્થર જેવી કેમ કરતા બની ગઈ? મને તો હજી સુધી માનવામાં નથી આવતું. બસ એ અનહદ પ્રેમ સિવાય હવે મને બીજું કંઈ યાદ નથી. મારી યાદ શક્તિ જે ગઈ એ તો હવે પાછી નહીં આવે, પણ હર્ષે જે ફરી પાછા પ્રેમનું બીજ રોપ્યું મારા મનમાં એ જોત જોતામાં વૃક્ષ બની ગયું છે. એ વૃક્ષને હું કેમ કરતા મૂળમાંથી ઉખાડું? એ નિર્દય પણ એટલું છે કે દરેક પડે એક નવી કૂપણ ફૂટે છે એમાંથી. બસ એ કૂપણ ફૂટ્યા પછી એનું ફૂલ કે ફળમાં પરિવર્તન નથી થતું. હર્ષ જો આમ જ દીપિકાથી દૂર દૂર રહેશે તો એમનો અને દીપિકાનો સાથ કઈ રીતે બંધાશે? મારે જ કંઈક કરવું પડશે. હા, અને દરરોજ મંદિરની સાફ સફાઈ પણ કરવાની છે, અને ઠાકોરજીની આરતી પણ. ઓ માય ગોડ, એટલે આનાથી પણ વહેલું ઉઠવું પડશે. ડોન્ટ યુ થિંક ઓલ ધીસ ઇઝ જસ્ટ ટુ મચ? આજે મેં કરી લીધું છે,
હવેથી તમે કરજો. બધાના મનમાં જગ્યા બનાવવું એટલું સહેલું નથી, એટલે આર્ગ્યુમેન્ટ કરવા કરતા હું જેમ કહું છું એમ કરતા જાઓ. પરાણે ના તો ભગવાનની ભક્તિ થાય છે, ના તો કોઈના દિલ જીતાય છે. દિલ જીતવા માટે દિલથી કરવું પડે તો જ દિલ જીતાય. અને હા, કોઈના કહેવાથી કે પરાણે કરવાથી કશું જ નથી થતું દીપિકા. બસ બસ, કઈ જરૂર નથી. અને હા મહેક, નાનપણથી છે ને મેં આવું ક્યારે કંઈ કર્યું પણ નથી ને જોયું પણ નથી, એટલે મને બહુ જ ગમશે. હું કરું. એક મિનિટ દીપિકા, તને ખબર છે, અંદાજો છે તને? વિચાર્યું છે ક્યારે તે કે હું કેમ ચૂપ છું? હું ચૂપ એટલા માટે છું કે તારા પપ્પા અને મારા હર્ષના પપ્પા બંને ખૂબ સારા મિત્રો હતા, અને એમના સંબંધને માન આપું છું એટલે ચૂપ છું. બાકી તને આ ઘરમાંથી લાત મારીને કાઢી મૂકતા મને કોઈ જ રોકી શકતું નથી, એટલે મારી તને એક જ સલાહ છે. હા, સલાહ ગણ તો સલાહ અને ચેતવણી ગણ તો ચેતવણી. આ ઘરના લોકોને અને તમામ સંબંધોને માન આપતા શીખજે. આજે અને આજ પછી હું ઠાકોરજીને પ્રાર્થના કરીશ કે તને સદબુદ્ધિ આપે. હું કપડાં અરેન્જ કરવામાં મદદ કરું. આ એમના ફેવરેટ કપડાં છે. ઓગો, હર્ષ આવે છે, તું જા, જલ્દી જા. હું આજે જીન્સ ટી-શર્ટમાં જ ઓફિસ જઈશ.